અમદાવાદ મુકામે ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ બેન્ચ પ્રેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નુપુર કમલેશ ભાનુશાલીએ બેન્ચ પ્રેસમાં પ્રથમ ક્રમાંક લાવી ગોલ્ડ મેડલ મેળવીને નવસારી તથા કચ્છી ભાનુશાલી સમાજનું નામ રોશન કર્યું હતું. આ મેડલ મેળવવામાં નુપુરને એના કોચ વેદાંત વિઠ્ઠલ પાવનીકરે ખૂબ મદદ કરી હતી. પોતાની સફળતાનું શ્રેય નુપુર પોતાના પિતા કમલેશ ભાણજીભાઈ ભાનુશાલી, માતા ભાવના કમલેશ ભાનુશાલી અને બેન બનેવી શિવાની વિનીત મહેતાને આપે છે. હવે આગામી સ્પર્ધા બેંગ્લોર મુકામે નેશનલ ચેમ્પિયનશિપ રમવા માટે નુપુર 22-26 નવેમ્બર જશે. આ પહેલાં પણ નુપુર ગુજરાતમાંથી 3 ગોલ્ડ મેડલ અને 1 સ્ટ્રોંગ વુમનનો ખિતાબ મેળવી ચૂક્યા છે. નુપુર વ્યવસાયે મુંબઈ મુકામે આઈ સ્પેશિયાલિસ્ટ અને ઓનલાઈન પાવરલિફ્ટિંગનું કામ કરે છે. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. સ્ટેટ રમી આવ્યા છો, અમદાવાદ, શું કે છે? મારું નામ નુપુર કમલેશ ભાનુશાલી છે ને હમણાં ગઈકાલે હું અમદાવાદમાં બેન્ચ પ્રેસની સ્ટેટ ચેમ્પિયનશિપ રમીને આવી છું. તેમાં મારો ગોલ્ડ મેળવ્યો છે. મારે લાસ્ટ યર એક્સિડન્ટ થયું હતું તો લાસ્ટ યર હું રમી નહોતી શકી. એટલે આ વખતે મેં બરાબર તૈયારી કરી ને સ્ટેટની તૈયારી કરી તો મારો ગોલ્ડ મેડલ આવ્યો છે. હવે 5 અઠવાડિયા પછી એટલે કે 22-26 નવેમ્બરે હું જઈશ ને નેશનલ માટે જઈશ. ત્યારે તો આપણે જોઈએ હવે નેશનલમાં કેવી પ્લેસમેન્ટ આવે, કેવા એથ્લીટ્સ આવે એના પર ડિપેન્ડ. આપણે નેશનલમાં અગર પ્લેસમેન્ટ આવે પછી આપણે આગળ એશિયાની પણ તૈયારી કરશું. શું ગોલ છે તમારો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે? ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવામાં ગોલ, મારે સૌથી પહેલો ગોલ એ છે કે મારે મારા સ્પોર્ટના વિશે અવેરનેસ વધારવી છે. કેમ કે લોકોને ખબર નથી પાવર લિફ્ટિંગ સ્પોર્ટના વિશે. મારા ટી શર્ટ પર અગર પાવર લિફ્ટિંગ લખ્યું હોય ને તો પણ લોકો મને વેઇટ લિફ્ટર બોલીને જશે. તો સૌથી પહેલું મેઇન ગોલ તો એ છે કે મારે મારા સ્પોર્ટના વિશે અવેરનેસ વધારવી છે કે લોકોને ખબર પડે કે પાવર લિફ્ટિંગ ને વેઇટ લિફ્ટિંગ બંને અલગ અલગ સ્પોર્ટ છે, બંને અલગ અલગ રીતે કરાય ને બંને અલગ અલગ કોચના નીચે કરાય. તો મારો સૌથી પહેલો મેઇન ગોલ તો એ છે. બીજું મારે સેકન્ડ ગોલ એ છે કે મારું જે સ્પોર્ટ છે એના વિશે લોકોને ખબર નથી એટલે મારું સ્પોર્ટ ગ્રો નથી કરતું. તો મારો સેકન્ડ ગોલ એ છે કે મારું જે સ્પોર્ટ છે એ મારા દેશમાં ગ્રો કરે, લોકોને ખબર પડે, ગ્રો કરે તો અમને લોકોને બી એપ્રિસિએશન મળે. કેમ કે લોકોને ખબર નથી એટલે લોકોને આઈડિયા નહીં આવે કે આ પાવર લિફ્ટર છે, આવું રમીને આવી, એ રમીને આવી, આમ રમીને આવી, લોકોને ખબર નથી. આજની તારીખમાં હમણાં મીરાભાઈ છાનુ વેઇટ લિફ્ટિંગમાં રમીને આવી તેને નરેન્દ્ર મોદીથી એપ્રિસિએશન મળ્યું. પણ એવા હમણાં ઇન્ડિયામાં એટલા બધા પાવર લિફ્ટર્સ છે જે લોકો વર્લ્ડ ચેમ્પિયન છે, એશિયન ચેમ્પિયન છે, એ લોકોને એપ્રિસિએશન મળતું નથી. કેમ કે અમારા સ્પોર્ટના વિશે લોકોને ખબર નથી, અમારું સ્પોર્ટ ગ્રો નથી કરી શકતું. ને થર્ડ ગોલ મારું એ છે કે અગર હું હમણાં જીતું, હું એશિયા જાઉં તો મારે મેઇન ગોલ છે કે મારા દેશને રિપ્રેઝેન્ટ કરું કે ઇન્ડિયાના નામનો મેડલ લઉં. ટ્રાય કલર જે આપણો ફ્લેગ છે અને હું આઉટ ઓફ ઇન્ડિયા બહાર લહેરાવું. અમારા જ્યારે જ્યારે કોમ્પિટિશન્સ થાય એશિયા લેવલની કે વર્લ્ડ લેવલની તો આપણે જો ખાલી એમાં જ નહીં, પાવર લિફ્ટિંગમાં નહીં, બધા સ્પોર્ટમાં જે ટોપ 3 હોય ને ટોપ 3ના ઝંડા ઉપર લઈ જવામાં આવે એમાં મને જોઈએ કે વચ્ચે મારો ઇન્ડિયાનો ઝંડો હોય.